એટલે હું એટલા માટે નથી કહેતી કે હું સમિતિમાં છું અને સમિતિને વખાણ કરું, બટ એકદમ એક ત્રીજી વ્યક્તિ તરીકે, ચલો સાહિત્યના વ્યક્તિ તરીકે નહીં પણ એક થર્ડ પાર્ટી તરીકે, એક સામાન્ય સ્ત્રી વ્યક્તિ તરીકે, કે લોકોને સૌથી પહેલા તો વાર્તા કહેવું એ કોન્સેપ્ટ પહેલા હાસ્યાસ્પદ જ લાગે કે આટલા મોટા થઈને કઈ લોકોને વાર્તા કહેવાતી હશે. વાર્તાઓ નાનપણમાં છોકરાઓને કહી દીધી, સ્કૂલમાં કોલેજમાં બહુ થયું, બરાબર છે. પણ આ વાર્તાને આજને આ આવું એ બહુ એક મોટું કામ હતું. અને સૌથી બીજી વાત કે પુસ્તકોને બીંગ વ્યક્તિ તરીકે, એટલે મને પણ લાગે કે સામાન્ય વ્યક્તિ તરીકે એવું લાગે કે વાર્તા કહેવાનું એમાં તો શું મોટું કરવાનું, એ ક્યાં કોઈને કેવી રીતે વાર્તા વાર્તા હોય કઈ દેવાની. પણ એનામાં અને આજે સાહિત્યની વ્યક્તિ તરીકે પણ હું વિચાર કરતી હતી કે આટલી સુંદર સુંદર કે વાર્તાઓ છે જે આપણે આટલી સરસ વાંચી, લોકો ક્યારે વાંચશે. મને હંમેશા જિજ્ઞાસા એ પંચાત કાયમ રહેતી હતી. પંચાત શબ્દ જ હું વાપરું છું, હું કાયમ કહું બધાને કોઈ આ નોવેલ બહુ સરસ છે, બધાએ વાંચવા જેવી છે, કે મને આ વાર્તા બહુ ગમી. એટલે અમે બધી બહેનપણીઓ ક્લાસમાં બધાને હું કહીએ ક્લોઝ ફ્રેન્ડ્સમાં કે મેં આ વાર્તા વાંચી કે આ બુક વાંચી, તો લોકો કહે કે હા આટલી મોટી વાર્તા વાંચવાથી શું હોય. પણ આજે જ્યારે અમે એવા કહેવાયા છીએ સંવિતિ થ્રુ કે આટલી મોટી વાર્તાને પણ 10-15 મિનિટમાં કહી દેવાની જે આવડત કરી છે ને, એ સામાવાળાને વાંચવા માટે પ્રેરે એમ છે. પુસ્તક બધા સુધી નથી જઈ શકતું અથવા બધા પુસ્તક તરફ નથી જઈ શકતા, પણ આવું કોઈ જેવું સમિતિ જેવું કે વાર્તા કથન જેવું મીડિયમ હોય, વચલું માધ્યમ હોય કે જેના દ્વારા પહોંચી શકે, તો એનાથી રૂડું શું. એમ મને પોતાનો પણ, હું પોતે જે હસતી હતી કે એમાં શું, મને સૌથી પહેલા દર્શિનીએ પહેલે વર્ષે કીધું હતું કે આવું આવું વાર્તા કહેવાની છે, તો મને પણ હસવું જ આવે તો કે આમાં આવું કેવું યાર, આવી કેવી એક્ટિવિટી. પણ આજે 4 વર્ષ પછી આઈ માય સેલ્ફ, મારી તો એટલી માનસિક મથામણ હોય છે મેડમ, શું સાચું કહું કે લાયબ્રેરી, બે લાયબ્રેરીમાં મેં મેમ્બરશીપ કરી લીધી છે, લાઈફ ટાઈમ છે વર્ષોથી. એમાં હું પુસ્તકો વાંચવા મગજમાં એમ જ હોય કે આ કયું કહેવા જેવું છે, અને એમાં જો આવી કોઈ સુંદર વાર્તા પુસ્તક હાથમાં આવી ગયું કે એમાં બધા જ અઢળક સરસ વાર્તાઓ છે, શું લઉં ને શું નઉં, એ મથામણ આમ જાણે કે કહેવાય ને કે આમ પ્રાણ પ્રશ્ન બની જાય, ના આ વાર્તા કે ના પેલી વાર્તા, ચોપડી તો મારા હાથમાં છે. પણ વાર્તા પસંદ કરીને પણ હાઉ ટુ ગીવ ધ બેસ્ટ ફોર યુ, તમારામાંથી ધી બેસ્ટ કોઈને આપો તમે, એની જે મથામણ હોય ને કે હું મારે સૌથી સારું, હું મારું પહેલાં તો વાંચું, મને જે સૌથી સારું લાગ્યું છે એવું પહેલાં સિલેક્ટ તો કરું અને પછી હું બીજાને આપું, અને દેટ ટુ ધ ફોર યુ ઇન અ વેરી બેસ્ટ ફોર્મ. તો એ મથામણે મને પોતાને બહુ સરસ ડેવલપ કરી છે, વાંચવાનો રસ, વાર્તાનું કેવી રીતે પસંદ કરવું, ચયન કરવી, અને કેવી રીતે કેવી 10 મિનિટમાં, એ ખરેખર આ મારો ઘડવાનો પ્રોસેસ પણ આ 4 વર્ષમાં જ થયો છે.